नमस्ते शिवशा, वेलकम स्टूडेंट्स टू ऑनलाइन सेशन ऑफ इंडियन इकोनॉमी। आज हमारा जो सो फिस्कल पॉलिसी, राइट, फिस्कल पॉलिसी एंड इट्स इम्पोर्टेंस इन द कंसेप्ट ऑफ वेलफेयर, आल्सो एग्जामिन द इफेक्ट ऑफ फिस्कल पॉलिसी ऑन बिजनेस एनवायरमेंट ऑफ इंडिया। प्लीज आना स्क्रीनशॉट और तुम नोट डाउन कर दीजिए। स्क्रीनशॉट पाड़ी लखी नाखो क्या तो नोट डाउन करना को प्रीवियस मटेरियल में नहीं आई पू हूँ डायरेक्टली एक्सप्लेन करी सबने। इंट्रोडक्शन, फिस्कल पॉलिसी छे तो गवर्नमेंट नी पॉलिसी छे, स्पेशली टैक्सेस पर्पस ने साथे कंसर्न करे छे, राइट, जेनी अंदर पब्लिक रेवेन्यू, पब्लिक एक्सपेंडिचर, पछी डेफिशिएंसी एक्सपेंस अने पब्लिक डेट। इट्स नॉट रेड, इट्स डेट, डेबीटी, डेट। दिस पॉलिसी ट्राइज टू प्रोड्यूस द डिजायर इफेक्ट एंड अवॉइड्स द इफेक्ट ऑन प्रोडक्शन एम्प्लॉयमेंट, नेशनल इनकम अने जनरल प्राइस लेवल। મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો ઇકોનોમિક સ્ટેબિલિટી તમે મેન્ટેન કરી શકો અને ઇકોનોમિકલી ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એને સ્મૂથલી રન કરી શકો એના માટે। 20th સેન્ચુરીમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા હતા, રેડિકલ ચેન્જીસ કહેવાય એને, રાઈટ, જેથી તમે ઇકોનોમિક સિચ્યુએશનને કંટ્રોલ કરી શકો છો। સેકન્ડ વર્લ્ડ વોર પછી મોનેટરી પોલિસીઝ નું ઇમ્પોર્ટન્સ વધ્યું હતું, રાઈટ। સેમ વે 1930માં જ્યારે ગ્રેટ ડિપ્રેશન્સ આવ્યું હતું ત્યારે કેન્સે એની બુકમાં મેન્શન કરેલું હતું વિકનેસીસ ઓફ મોનેટરી પોલિસી ઇન ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, રાઈટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની। વે 1930માં સ્ટેટ ઇન્ટરફિયરન્સ બહુ થતું હતું, ઇકોનોમિક એક્ટિવિટીઝ કેવી રીતના અચીવ કરવી, રાઈટ, એ બધી વસ્તુ પોસિબલ નહોતી થતી, એને ઓવરકમ કરવા માટે ફિસ્કલ પોલિસી ને આપણે કન્સિડર કરી હતી। હવે મીનિંગ ઓફ ફિસ્કલ પોલિસી, ધ ફિસ્કલ કેમ ફ્રોમ ધ વર્ડ ફિઝી વિચ મીન્સ ટ્રેઝરી, જેનો મતલબ ટ્રેઝરી થાય છે। ફિસ્કલ પોલિસી એક એવી પોલિસી છે જે ગવર્મેન્ટની ટ્રેઝરીની સાથે ડીલ કરે છે, ઓર યુ કેન સે દેટ ઇટ ડીલ્સ વિથ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, કેટલુંક ઇન્કમ અને કેટલુંક એક્સપેન્સીસ ગવર્મેન્ટ કરે છે એની સાથે કન્સર્ન છે। સેમ ફિસ્કલ પોલિસી એક્સપ્લેન કરી છે બાય ડિફરન્ટ ઇકોનોમિક્સ, જેમ કે કેન્સે કીધું છે કે અ પોલિસી દેટ યુઝિસ અ પબ્લિક ફિનાન્સ એઝ અ બેલેન્સિંગ ફેક્ટર ઇન અ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ ઇઝ કોલ્ડ ફિસ્કલ પોલિસી। હિક્સે કીધેલું છે કે ફિસ્કલ પોલિસી મીન્સ ધ પોલિસી ઓફ યુઝિંગ પબ્લિક રેવન્યુ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર એન્ડ સર્ટન ડિરેક્શન્સ ટુ એક્શન સર્ટન ઓબ્જેક્ટિવ્સ। એટલે બે માં સેમ વસ્તુ કહે છે કે ભાઈ ગવર્મેન્ટની ઇન્કમ પૈસા ક્યાંથી લાવે છે અને ક્યાં ક્યાં વાપરે છે એનું સ્ટેટમેન્ટ તમને દેખાડે છે ફિસ્કલ પોલિસીમાં। એના ચાર મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે, દેટ ઇઝ પબ્લિક રેવન્યુ, પબ્લિક એક્સપેન્ડિચર, ડેફિશિયન્ટ ફિનાન્સિંગ એન્ડ પબ્લિક ડેટ। એને આપણે શું કહેશું, ફિસ્કલ ટૂલ્સ કહેશું, રાઈટ। તો હવે એ ફિસ્કલ ટૂલ્સ નો મતલબ શું થાય છે, પબ્લિક રેવન્યુ શું છે, તો પબ્લિક રેવન્યુ એક સ્ટડી છે જે ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુની સાથે કન્સર્ન છે, જે ગવર્મેન્ટ અર્ન કરે છે ફ્રોમ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સીસ, નેમ ઇઝ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ, વેર એઝ નોન ટેક્સ રેવન્યુ કેને કહેવાય, તો નોન ટેક્સ રેવન્યુઝ આર અર્ન બાય ધ ગવર્મેન્ટ ફ્રોમ ધ પ્રોફિટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, નેશનલાઇઝ બેંક, ગવર્મેન્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, રાઈટ। તો ઇન નોન ટેક્સ રેવન્યુ કહે છે, એટલે નોન ટેક્સ રેવન્યુ એટલે ગવર્મેન્ટ ટેક્સ સિવાયની ઇન્કમ જ્યાંથી જનરેટ કરે છે એ। પબ્લિક એક્સપેન્ડિચર છે તો એ શું કરે છે, એક્સપેન્સીસ ઓફ ધ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ક્યાં ક્યાં એક્સપેન્સીસ કરે છે, સે ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન ઓફ રોડ, રાઈટ, બ્રિજીસ, ડેમ, તો એ બધું એની અંદર આવી જાય છે। ડેફિશિયન્ટ ફિનાન્સિંગ શું છે, ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્રિન્ટિંગ ન્યૂ કરન્સી, નવી કરન્સી તમે પ્રિન્ટ કરો છો એન્ડ ટેકિંગ ઇન ધ ફોર્મ્સ ઓફ લોન ફ્રોમ સેન્ટ્રલ બેંક। પબ્લિક ડેટ કેને કહેવાય છે, ઇટ રિફર્સ ટુ ધ debt received by the government in order to complete the project. Fiscal policy is such a policy that strengthens the entire equitable economic development of the country. Therefore, fiscal policy is considered as the key of economic growth. હવે આપણે જોશું importance in the concept of welfare state. Modern times માં અત્યારના democratic system આપણે ચાલે છે ગવર્મેન્ટની, યા ફિસ્કલ પોલિસી ઇમ્પોર્ટન્ટ ટૂલ તરીકે વર્ક કરે છે,
गवर्नमेंट हैज टू कंसिडर वेरियस वेलफेयर एस्पेक्ट, राइट, लोन्स ने मेंटेन करवानी, एफिशियंसी ऑफ द कंट्री ने जोवानी, एनी साथे साथे वेलफेयर एस्पेक्ट ने पण जोवू पड़े छे. इन अ वेलफेयर स्टेट गवर्नमेंट वर्क फॉर द इकोनॉमिक बेटरमेंट, राइट, अने सोशियल ऑफ सोसायटी, इकोनॉमिक बेटरमेंट ऑफ व्हाट द सोसायटी मेंबर्स, जेम के इन्फ्रास्ट्रक्चर फेसिलिटीज प्रोवाइड करवी फॉर द ग्रोथ ऑफ एग्रीकल्चरल इंडस्ट्रियल एस्पेक्ट, राइट, इरिगेशन फेसिलिटी, ट्रांसपोर्टेशन, बैंकिंग, इंश्योरेंस, हेल्थ, પછી ધીસ ઇઝ એક્સ્ટ્રા ને એક્સેટ્રા છે, ઈટીસી. ટુ વર્ક એઝ અ વેલફેર સ્ટેટ, ધ સ્ટેટ હેઝ ટુ મેક સર્ટન ઇન્કમ થ્રુ રેવન્યુઝ, ઇટ હેઝ ટુ મીટ પબ્લિક એક્સપેન્ડિચર્સ ટુ, રાઈટ. હવે આપણે જોશું, ટુડે ઇન એવરી કન્ટ્રી ફિસ્કલ પોલિસી વિથ અ પબ્લિક એક્સપેન્ડિચર એન્ડ ઇટ્સ ઓરિજિન હેઝ બીન ગિવન પ્રોમિનન્ટ પ્લેસ ફોર ધીસ. Two main factors are responsible. Very first is increase in scope of functions of the state, and second is extensive effects of the state. Pehla aapne jo so increase in scope of functions of the state. When model dresses take place, economic activities na scope ne baat kariye chhe, to large amount of money is spent, right, for the maintenance of low, અને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો લાર્જ સ્કેલ સેક્ટર્સ માં ફોર ધ સેલ્ફ રિલાયન્સ ઇન ધ પ્રોડક્શન્સ ઓફ વેપન્સ ટુ, રાઈટ. સ્ટેટ ટુ હેઝ ટુ ઇન્ક્રીઝ એક્સપેન્ડિચર, અને એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ કરવા જોઈએ છે ઓન અ લાર્જ સ્કેલ ઇન ઓર્ડર ટુ મેન્ટેન અ લો એન્ડ ઓર્ડર ઇન અ ડેવલપિંગ કન્ટ્રીઝ. જેમ કે ઇન્ડિયા છે, એ ડેવલપિંગ કન્ટ્રીઝ છે, તો એને હ્યુજ અમાઉન્ટ કેના ઉપર સ્પેન્ડ કરે છે, ફોર મેન્ટેનિંગ ધ લો એન્ડ ઓર્ડર્સ. Moreover, the horizon of the scope of functions of the state has been expanding, and the directions of the economic development underdeveloped countries of the world make a lots of public expenditure to maintain rapid economic development, like jim ke transportation, communication, health, education ena upar pan consider karu pade che, ena upar pan apne ghana bada expenses kariye che, to government e plan karu pade che ke bhai public expenditure e kena keni sathe concern che. Second che extensive effect of the state. To avoid disparity of income in the country and extend social justice, to achieve stability with economic development, the state takes many actions. Kind of the actions liye che, these actions make deep and extensive forth on future public life. Atyana hardly apne koi shakye ke economics in within the state does not interfere for the state. Yeah, interference atana etlu badhu jova miltu nathi, right? A bei vastu textbook mathi means lideli che, importance che e આપણે મીન્સ ઇમ્પોર્ટન્સ ઇન ધ કન્સેપ્ટ ઓફ વેલફેર છે, ધેટ ઇઝ ટેકન ફ્રોમ ધ ટેક્સ્ટ બુક ઓનલી. એટલે હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ અ મીન્સ ઓફ કેવું થવું જોઈએ કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ જેથી ડિસ્પેરિટીઝ ન થાય, એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો ફિસ્કલ પોલિસીઝ છે જ્યારે આ બધા આસ્પેક્ટને કન્સિડર કરે છે. Moreover, it helps in encouraging employment, stabilizing the price level, attaining rapid economic development. For all this, the state has to undertake the programs of huge investment in public sectors. Thus, fiscal policies has become very important in the context of welfare. Objectives of fiscal policy in India, when objectives must be to accelerate the progress of capital formation, increasing national income, controlling inflation, equal distribution of income, removal of unemployment, reduction of regional disparity. The objectives of improving the balance of payment, right, are some of the objectives which are to be attained by fiscal policy. Now, tomorrow answer main text, that is tools of fiscal policy and their impact and effect on business environment. Kaya kaya tools in sathe concern che. The very first is tax. There are two types of tax, jemke direct and indirect. Direct taxes che, je directly
इम्पोज करवामां आवे छे जेम के इनकम टैक्स इट इज नॉट टीएक्सटी टैक्स इट इज टैक्स टीएएक्स राइट इनकम टैक्स कॉस्ट टैक्स बधायमां टैक्स थयुं छे दैट इज नॉट टैक्स इट इज टैक्स टीएएक्स ओके इनडायरेक्ट टैक्सेस आर दोज दैट कैन बी शिफ्टेड इनटू अदर जेम के सेल्स टैक्स छे प्रोडक्शन टैक्स छे राइट इम्पोर्ट ड्यूटी छे तो ये बीजा ऊपर लागू पड़े छे दैट इज इनडायरेक्ट टैक्सेस व्हेन डायरेक्ट टैक्सेस आर इनकर्ड पीपल इनकम छे रियल इनकम छे ई रिड्यूस थाय छे एंड हैव लेस मनी ये लोको पासे ओछा मनी होय छे टू स्पेंड એટલે શું કહે છે એ લોકો માર્કેટમાંથી ઓછી ડિમાન્ડ ક્રિએટ કરે છે ધીસ રિઝલ્ટ્સ ઇનટુ એડવર્સ ઇફેક્ટ ઓફ લીડિંગ સ્લો ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો મોટિવેટ નથી થતા અને બિઝનેસને એડવર્સલી ઇફેક્ટ કરે છે હવે સેકન્ડ સિચ્યુએશન વેન ડાયરેક્ટ ટેક્સીસ આર રિડ્યુસ જ્યારે ડાયરેક્ટ ટેક્સીસ ઓછા થાય છે તો પીપલ છે એ લોકોને ઓછો ટેક્સ ભરવો પડે છે એટલે એ લોકો પાસે લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્કમ છે એ સ્પેન્ડ કરવા માટે વધારે હોય છે અને ડિમાન્ડ છે એ વધતી જાય છે અને તમે એ ડિમાન્ડ ક્રિએટ કરો છો મીન્સ તમારી પાસે પૈસા છે એટલે પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ એ બધી વસ્તુ પણ ડેવલપ થતી જાય છે એઝ અ રિઝલ્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ દેખાય છે બિઝનેસ એક્સપાન્શન પણ જોવા મળે છે અને પોઝિટિવ ઇફેક્ટ દેખાડે છે બિઝનેસને હવે વાત કરીએ છીએ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઇનડાયરેક્ટ ટેક્સીસ આર ઇન્ક્રીઝ હવે ઇનડાયરેક્ટ ટેક્સીસ અગર ઇન્ક્રીઝ થાય છે તો કોમ્યુનિટીઝ એન્ડ સર્વિસીસ બીકમ કોસ્ટલીયર રાઈટ એટલે એન્ડ સર્વિસીસમાં પ્રોડક્ટના પ્રાઇસ શું થાય છે કે ભાઈ વધારે થાય છે રિયલ ઇન્કમ છે માણસોની એ રિડ્યુસ થઈ જાય છે કારણ કે એ ગુડ્સ એન્ડ સર્વિસીસ લેવામાં જેના પૈસા ઘણા બધા વપરાય છે એટલે રિડક્શન ઇન ડિમાન્ડ ઇઝ સીન અને સાથે સાથે પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ અને ઇન્કમ એ પણ ડિક્રીઝ થાય છે ધીસ બીકમ્સ ડિટર્મિનન્ટ ટુ ધ ડેવલપમેન્ટ એટલે ડેવલપમેન્ટ એટલું બધું થતું નથી અને એડવર્સ ઇફેક્ટ પ્રોવાઈડ કરે છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં અને બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ આર નોટ સેટ અપ એન્ડ એક્ઝિસ્ટિંગ વન મસ્ટ બી ક્લોઝ ડાઉન શું કહે છે ધીમે ધીમે બધી મોંઘવારી થતી જાય પ્રોડક્ટના પ્રાઇસ વધતા જાય માણસો ડિમાન્ડ કરવાના જ નથી એટલે અલ્ટિમેટલી ક્લોઝ ડાઉન કરવાની સિચ્યુએશન થઈ જાય એવું થઈ જાય છે પછી ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ રિડ્યુસ કરીએ છીએ કોમોડિટીઝ એન્ડ સર્વિસીસ બીકમ્સ ચીપર રાઈટ તો રિયલ ઇન્કમ છે કસ્ટમર્સની વધી જાય છે એટલે ડિમાન્ડ ક્રિએટ કરે છે ડિમાન્ડ ક્રિએટ થાય છે એટલે પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ ને ઇન્કમ એ પણ ઇન્ક્રીઝ થાય છે એની સાથે સાથે નવા બિઝનેસ યુનિટ મોટિવેટ થાય છે એક્સપાન્શન ઓફ બિઝનેસ તમને જોવા મળે છે એટલે અલ્ટિમેટલી ફેવરેબલ સાઇન જોવા મળે છે સેકન્ડ ટૂલ અને એની ઇફેક્ટ આપણે જોઈએ દેટ ઇઝ પબ્લિક એક્સપેન્ડિચર ગવર્મેન્ટ સ્પેન્ડ મની ફોર વેરિયસ ઓબ્જેક્ટિવ્સ ઇટ ઇઝ કોલ્ડ પબ્લિક એક્સપેન્ડિચર પબ્લિક રહી ગયો છે અહીંયા વર્ડ પબ્લિક એક્સપેન્ડિચર કહેવાય છે વેન ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન પબ્લિક એક્સપેન્ડિચર પીપલ્સ કંપનીઝ એન્ડ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હેવ મોર ઇન્કમ જેમ પબ્લિક એક્સપેન્ડિચર વધે એટલે બધી પાસે વધારે ઇન્કમ આવે છે સમ ઇન્ડસ્ટ્રીઝ ગોઝ ધેર પછી હાયર ડિમાન્ડ થાય છે મશીનરીઝ ને ઇન્વેસ્ટમેન્ટ ને બધું વધે છે એટલે આપણે એમ કહી શકીએ કે બધી વસ્તુ પ્રોગ્રેસિવ દેખાડે છે પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ ઇન્કમ પણ ઇન્ક્રીઝ થાય છે ઇકોનોમિક ડેવલપમેન્ટ જોવા મળે છે તો હાયર પબ્લિક એક્સપેન્ડિચર હેલ્પ્સ ઇન ક્રિએટિંગ સચ ફોર્સિસ દેટ હેલ્પ્સ ફોર હાયર ગ્રોથ રેટ અને પબ્લિક એક્સપેન્ડિચર અગર રિડ્યુસ થાય તો પીપલ કંપનીઝ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ગેટ લેસ ઇન્કમ એઝ અ રિઝલ્ટ ટોટલ એક્સપેન્ડિચર પણ રિડ્યુસ થાય છે ટોટલ ડિમાન્ડ એ રિડ્યુસ થાય છે એમ્પ્લોયમેન્ટ ઇન્કમ ની એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ડિસ્કરેજીસ અને સ્લો ઇકોનોમિક ગ્રોથ જોવા મળે છે થર્ડ શું છે પબ્લિક ડેટ પબ્લિક ડેટ મે બી અ ડોમેસ્ટિક ઓર એક્સટર્નલ ડોમેસ્ટિક પબ્લિક ડેટ ઇઝ રેઝડ ફ્રોમ ધ કન્ટ્રી ઇટસેલ્ફ ટેસ્ડ નથી આર છે રેઝડ ફ્રોમ ધ કન્ટ્રી ઇટસેલ્ફ ઇટ ઇઝ નોટ અ બર્ડન એન્ડ ધેરફોર ઇટ ઇઝ સેડ ધેટ ડોમેસ્ટિક ઓર ઇન્ટરનલ ડેટ ઇઝ નોટ અ ડેટ
તમે તમારા પ્રિમાઇસિસમાં હોમ પ્રિમાઇસિસમાં એટલે તમારા જ કન્ટ્રીમાં તમે પૈસા ઊભા કરો છો ઓનલી પરચેઝિંગ પાવર ચેન્જીસ હેન્ડ વેન ઇન્ટરનલ ડેટ ઇન્કર્સ ધ પરચેઝિંગ પાવર ગોઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગવર્મેન્ટ વેન ઇટ ઇઝ પેઇડ બાય ધ ગવર્મેન્ટ ટુ ધ પીપલ ધ પરચેઝિંગ પાવર ગોઝ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ પીપલ External debt is borrowed from abroad. Barthi tame lavo cho. It is burden, right? Barthi lavo cho e paisa su thai che burden thai che, right? Je tamare tamari country ni self reliance matte saru nathi. Purchasing power goes to the government. People in case of internal debt loses their purchasing power to some extent. અને ટોટલ એક્સપેન્ડિચર ઇન ઇકોનોમિક છે એ રિડ્યુસ થાય છે એઝ અ રિઝલ્ટ ડિમાન્ડ ઇઝ રિડ્યુસ પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ ઇન્કમ એ રિડ્યુસ થાય છે અને ઇકોનોમિક છે એમાં એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે જ્યારે તમે એક્સટર્નલ ડેબ્ટની સાથે ડીલ કરો છો ત્યારે ઇકોનોમિક પેસિમિસ્ટ પ્રિવેલ્સ મીન્સ એક્ઝિસ્ટિંગ બિઝનેસ યુનિટ છે એ ક્લોઝ ડાઉન કરવું પડે છે ન્યુ વન્સ મે બી હાર્ડ ટુ સેટઅપ રાઈટ હવે આપણે વાત કરીએ છીએ વેન ઇન્ટરનલ ડેપ્ટ ઇઝ રિડ્યુસ ઇન્ટરનલ ડેપ્ટ તમે રિડ્યુસ કરો છો ત્યારે રાઈટ પીપલ રિસીવ સમ મોનિટરી ફ્રોમ ધ ગવર્મેન્ટ પીપલ હેવ નાવ મોર પરચેઝિંગ પાવર ઇન્ટરનલ ડેપ્ટ રિડ્યુસ થાય છે એટલે પરચેઝિંગ પાવર ગવર્મેન્ટ પાસે વધારે છે પીપલ પાસે વધારે છે એટલે પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ ઇન્કમ એ પણ ઇન્ક્રીઝ થાય છે ઇન શોર્ટ ઇકોનોમી ડેવલપ થાય છે બિઝનેસ યુનિટ છે સેટઅપ કરવામાં આવે છે અને એક્ઝિસ્ટિંગ વન છે એ એક્સપાન્ડ થાય છે એટલે પોઝિટિવ સાઇન દેખાડે છે ઇકોનોમિક અને બિઝનેસ એન્વાયરમેન્ટ વચ્ચે નેક્સ્ટ દેખાડે છે ડેફિશિયટ ફિનાન્સિંગ ડેફિશિયટ ફિનાન્સિંગ એટલે શું છે વેન ધી એક્સપેન્ડિચર ઓફ ધ ગવર્મેન્ટ એક્સીડ્સ ઇન્કમ ઓર રેવન્યુ ઓફ ધ ગવર્મેન્ટ ડેફિશિયટ ફિનાન્સ ઇઝ રિસોર્ટ ટુ મીટ ધ એડિશનલ એક્સપેન્સીસ એક્સપેન્સ વધારે હોય છે ઇન્કમ ઓછી હોય છે તેને મીટ કરવા માટે ડેફિશિયટ ફિનાન્સિંગ કન્ડક્ટ કરવામાં આવે છે If deficit finance increases, the supply of money pan increase thai che, production must increase, right? Jena karane inflation pan tamne jova malche. Inflation na karane shu che ke product ni price che e vadhi jaye che ane tamaro money no valuation ochu thai jaye che, right? E decrease thai che. Ena karane shu thai che ke people ni standard of living pan suffer kare che. Whereas people economic welfare also declines. હવે ઇન્ફ્લેશન શોઝ શું દેખાડે છે ઇન્ફ્લેશન શોઝ ધેટ ધેર ઇઝ મોર સપ્લાય ઓફ મની અગેન્સ્ટ ધ શોર્ટેજ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એના કારણે પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ અને ઇન્કમ ડઝ નોટ ઇન્ક્રીઝ રાઈટ ઇકોનોમિક ઇમ્બેલેન્સ દેખાડે છે ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓલ્સો ગેટ સ્લો ડાઉન ઇન્ફ્લેશનના કારણે એક્સપોર્ટ્સ છે એ રિડ્યુસ થાય છે ઇમ્પોર્ટ્સ છે એ વધતા જાય છે ઓલ ધીસ અફેક્ટ્સ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ એડિશનલ એડવર્સલી નવા બિઝનેસ યુનિટ આપણે સેટઅપ કરી શકતા નથી એક્ઝિસ્ટિંગ યુનિટ છે એ વિક્ટિમ બને છે અને ધેર ઇઝ સ્લો ગ્રોથ ઇન બિઝનેસ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ છે એ પણ એડવર્સલી અફેક્ટ થાય છે એટલે ડેફિશિયટ ફિનાન્સ વુડ થસ કોઝ મોર હાર્મ ધેન ગુડ ટુ એન ઇકોનોમી રાઈટ તો અહીંયા તમારી ફિસ્કલ પોલિસી કમ્પ્લીટ થાય છે થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ વન મોર ટાઈમ તમને કહી દઉં કે આ પોલિસી તમારે નોટ ડાઉન કરવાની રહેશે